અને મેં આપને કીધું કે કોઈ પણ પુત્રી ભાઈઓમાં સહભાગી હોય, સહમાલિક હોય, તો એ પરણિત હોય, બીજા કુટુંબમાં ગઈ હોય, એની પાછળની સરનેમ બદલાઈ ગઈ હોય, તો પણ તે પોતાની ભાઈની વણ વહેંચાયેલી મિલકતમાં પોતાનો હિસ્સો જુદો પાડવા માટે માંગણી કરી શકે છે. જો ગુજરનાર વ્યક્તિની પુત્રીએ લગ્ન કરતા ધર્મ પરિવર્તન કર્યું હોય તો પણ એના પિતાની વારસાઈ હકમાં એનો કોઈ વિપરીત અસર થતી નથી, એનો વારસાઈ હક નષ્ટ થતો નથી. અને લગ્ન વખતે એને ગમે તેટલું પણ એને દેજ આપ્યો હોય, એને બક્ષિસ આપ્યું હોય, કર્યાવર આપ્યો હોય, તો એ કર્યાવર એ કુટુંબના અધિકાર વારસા હકને કોઈ અસર કરતું નથી, એનાથી એનો વારસા હક અધિકાર જતો રહેતો નથી. જો કોઈ હિન્દુ સ્ત્રી વિધવા બની જાય અને પછી એકલી રહે અને કદાચ એનું પોતાનું ગુજરાન ચલાવવા માટે કોઈ ધંધો પાણી ન હોય અને કોઈક એવા કારણોસર એનું ચરિત્ર યોગ્ય ન હોય, તો પણ એના વારસા હકને કોઈ ગેરલાયક ઠેરવી શકતી નથી. એવી ચરિત્ર વગરની વિધવાને પણ એના પતિની મિલકતમાં એ એટલો જ સમાન હિસ્સો માંગે કે જેટલું એક ચરિત્રવાન વિધવાનું હોય. તો વિધવાના ચરિત્ર સાથે એના વારસા અધિકારને કોઈ સંબંધ રહેતો નથી કે એને લાયકાતમાં ફેરફાર થતો નથી. લેન્ડ લોસ જજમેન્ટ્સ ગુજરાતી માસિક, જમીન મિલકત સાથે સંકળાયેલ તમામ લોકો માટે ઉપયોગી મેગેઝિન, જેમાં નામદાર સુપ્રીમ કોર્ટ તથા દેશની તમામ નામદાર હાઈકોર્ટ દ્વારા નિર્ણિત ચુકાદાઓ, કેસની સમરી, મહત્વના પરિપત્રો અને માહિતીસભર લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપની કોપી બુક કરાવવા માટે હમણાં જ સંપર્ક કરો 7878620405.